લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારોનું મંદિર પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે. પાટણથી કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર, કે જેમણે ખેરાલુમાં મારુંડા માતા મંદિરે દર્શન કર્યા હતા. ગામડે ગામડે મંદિરે દર્શન બાદ ઉમેદવારો જે છે તે પ્રચાર પ્રસારની શરૂઆત કરી રહ્યા છે. કોઈ અગ્રણીએ પાઘડી પહેરાવી ચંદનજીનું સ્વાગત કર્યું, તો ખેરાલુ કોંગ્રેસ કાર્યાલય ખાતે મુકેશભાઈ દેસાઈ અને બાબુજી ઠાકોરે ચંદનજીનું સ્વાગત કર્યું હતું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ચંદનજી ઠાકોરને વિજય કરવા લોકોને આહવાન કર્યું છે. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર હવે અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરી રહ્યા છે, મંદિર જઈ રહ્યા છે, માતાજી અને દેવતાઓના દર્શન લઈ રહ્યા છે અને લોકોને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે. લોકોનો પ્રેમ ભાવ પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો મને ઢોલ નગારા સાથે વટાવી રહ્યા છે. લોકોનો પ્રેમ ને ઉત્સાહ જોઈ અને મને પણ ઉત્સાહ એવો છે કે હું ખૂબ જંગી બહુમતીથી જીતીશ એવો મને આશા છે. તમે મોઘવારીએ માજા મૂકી દીધી છે. ખેરાલુના અનેક પ્રકારના પ્રશ્નો છે, એને પણ હલ કરવા માટે હું પ્રશ્ન કરીશ. ચીમનાબેન તળાવમાં પાણી ભરવાનો જે ઇસ્યુ છે એને પણ આપણે આ ગામડા સુધી નહેર દ્વારા પાણી પહોંચાડવાનો જે ઇસ્યુ છે એને પણ હું મદદરૂપ કરીશ. લોકસભા ચૂંટણી પહેલા અલગ અલગ ઉમેદવારો જે છે તે અલગ અલગ મંદિર ખાતે પહોંચી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને લોકોને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે. અહીં ચંદનજી ઠાકોર પણ અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે, અલગ અલગ મંદિરે દર્શન કરી રહ્યા છે અને લોકોને રીઝવી રહ્યા છે.